કૈલાશની દક્ષિણ બાજુ બનાવો કે પરિસ્થિતિઓની આખી હારમાળા સર્જાઈ હતી. તમામ પ્રકારના લોકો શિવ પાસેથી શ્રેષ્ઠ વસ્તુ મેળવતા. દુનિયા મૂલ્યાંકન કરતી કે આ લોકો તે માટે યોગ્યતા નથી ધરાવતા, પણ તેમણે કદી આવું મૂલ્યાંકન નહોતું કર્યું. આટલું તો તમે જાણો જ છો. તો એક યોગી હતો, તે શિવ પાસે આવીને કહે છે કે તેને એવી શક્તિ જોઈએ છે કે તે જેને પણ સ્પર્શ કરે તે ભસ્મ થઈ જાય. શિવ કહે છે ભલે, તથાસ્તુ. ત્યાર પછી પેલો માણસ શિવના મસ્તક પર હાથ મૂકે છે, તે શિવ પર અજમાવી જોવા માંગે છે. શિવ ત્યાંથી ભાગી ગયા અને કાયમની માફક વિષ્ણુ પાસે ગયા કે શું કરવું. વિષ્ણુએ કહ્યું થોભો, અને તેમણે મોહિની અથવા તો અત્યંત આકર્ષક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તો મોહિની ભસ્માસુરની સામે આવી અને નૃત્ય કરવા લાગી. ભસ્માસુર શિવને ભૂલી ગયો અને આ સ્ત્રીની પાછળ દોડ્યો. તેણે કહ્યું તું મારી માફક નૃત્ય કરીશ તો હું તારી થઈ જઈશ. તે બોલ્યો ભલે, અને મોહિનીએ આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, અને અંતે એણે આમ કર્યું. આથી ભસ્માસુરે પણ આમ કર્યું અને ભસ્મ થઈ ગયો. શિવને કાયમ એક અત્યંત શક્તિશાળી અસ્તિત્વ તરીકે જોવામાં આવે છે. તેની સાથે સાથે તેઓ ક્યારેય વિશ્વ સાથે ચાલાકી નથી કરતા. આથી શિવનું એક સ્વરૂપ ભોલેનાથ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ બાળક જેવા છે. એવું નથી કે તેઓ મૂર્ખ છે, પણ તેઓ તુચ્છ બાબતોમાં બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવાની પરવા નથી કરતા. એ ફક્ત ચાલાકી કે નીચા સ્તરનું બુદ્ધિચાતુર્ય છે જે લોકો સાથે કાયમ સ્પર્ધામાં ઉતરે છે. બુદ્ધિચાતુર્ય અને સ્માર્ટ હોવું આ બંને અલગ બાબતો છે. સ્માર્ટ હોવું એ અન્ય કોઈની સાથે કાયમ તુલના કરવા જેવું હોય છે, જ્યારે બુદ્ધિશાળી હોવામાં કોઈની પણ સાથે તુલના કરવા જેવું નથી હોતું. તે બસ પોતાની મૂળ પ્રકૃતિ હોય છે. આથી બુદ્ધિચાતુર્ય મહત્વનું છે, કારણ કે તેમાં ક્યારેય સ્પર્ધા નથી હોતી. તે કેવળ જીવનની અભિવ્યક્તિ છે.